નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફિટર ફિટરટેડના બીજા વર્ષના અગાઉ છ એપ્રિલ બે હજાર એકવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું અગાઉ પેપર બે જોઈ ગયા આજે પેપર નંબર ત્રણ ચાલો શરૂ કરીએ તો અહીંયા પહેલો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ટૂલ તો ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા ટૂલ બતાવેલું છે અને અહીંયા ઓપ્શન એ ફેસ રેન્ચ બી હુક સ્પેનર સી ફેસ પિન રેન્ચ અને ડી પિન રેન્ચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હુક સ્પેનર ત્યારબાદ બીજો પ્રશ્ન સ્લીપ ગેજ સાફ કરવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંયા સ્લીપ ગેજની આપણે આકૃતિ પણ લીધેલી છે અને અહીંયા ઓપ્શન આપે છે મીન એટલે કે વેક્સ બી કેરોસીન સી દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ અને ડી કાર્બન ટેટાક્લોરાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન ટેટા ક્લોરાઈડ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સર્ક્યુલર ટેપર કીનો ઉપયોગ ક્યાં થાય છે તો મિત્રો અહીંયા સમજ માટે આપણે સર્ક્યુલર ટેપર કી પણ અહીંયા લીધેલી છે આકૃતિ તરીકે અને અહીંયા ઓપ્શન આપે છે લાઇટ ડ્યુટી ટ્રાન્સમિશન બી ધી દિશાત્મક પરિભ્રમણ એટલે કે બાય ડાયરેક્શનલ રોટેશન સી ઓછી ગતિની જરૂરિયાત અને ડી વધુ ગતિની જરૂરિયાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લાઇટ ડ્યુટી ટ્રાન્સમિશન ત્યારબાદ ચોથો પ્રશ્ન કીવે ટેપરનો ગુણોત્તર કેટલો છે તો મિત્રો અહીં ઓપ્શન આપે છે એ વન જેમ ઓગણીસ બી એક જેમ વીસ સી એક જેમ પચાસ અને ડી એક જેમ સો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક જેમ સો તો મિત્રો અહીંયા ટેપર કીની પણ આપણે આકૃતિ અહીંયા લીધેલી છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન ગેજનું નામ શું છે તો મિત્રો અહીંયા ગેજની આકૃતિ આપી છે અને ઓપ્શન એ થ્રેડ રિંગ ગેજ બી થ્રેડ પ્લગ ગેજ સી થ્રેડ પીચ ગેજ અને ડી ટેપર પ્લગ ગેજ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થ્રેડ પ્લગ કેજ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન મલ્ટી સ્ટાર્ટ થ્રેડનો લીડ કયો હોય છે તો ઓપ્શન એ પીચ ગુણ્યા નંબર ઓફ સ્ટાર્ટ બી લીડ ગુણ્યા નંબર ઓફ સ્ટાર્ટ સી પીચ ગુણ્યા મેજર ડાયામીટર અને ડી પીચ ગુણ્યા માઇનોર ડાયામીટર કાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પીચ ગુણ્યા નંબર ઓફ સ્ટાર્ટ ત્યારબાદ સાતમો પ્રશ્ન કયા મટીરિયલને ચાર્જ કર્યા પછી લેપિંગ પ્લેટને ધોવામાં આવે છે તો અહીંયા મિત્રો લેપિંગ પ્લેટ બતાવેલી છે અહીંયા ઓપ્શન એ તેલ એટલે કે ઓઇલ બી કેરોસીન સી કોલંડ તેલ અને ડી પેક્ટ્રોલિયમ જેલી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેરોસીન ત્યારબાદ આઠમો પ્રશ્ન કઈ બેરિંગમાં લોડિંગ બેરિંગ અક્ષના કાટખું ખૂણા પર હોય છે તો ઓપ્શન એ થ્રસ્ટ બેરિંગ બી જનરલ બેરિંગ સી સોલિડ બેરિંગ અને ડી સ્પ્લિટ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જનરલ બેરિંગ ત્યારબાદ નવમો પ્રશ્ન સોફ્ટ સ્ટીલ અને નોન ફેરસ ધાતુઓના લેપિંગ માટે કયા ઘર્ષક એટલે કે એબ્રેઝિવનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ બી હીરા એટલે કે ડાયમંડ સી બોરન કાર્બાઇડ અને ડી ફ્યુઝ એલ્યુમિના તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્યુઝ એલ્યુમિના ત્યારબાદ દસમો પ્રશ્ન સ્ટીલમાં ટેમ્પરિંગ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે તો ઓપ્શન એ કટિંગ ક્ષમતા ઉમેરવા માટે બી સ્ટ્રેસ અને સ્ટેનને દૂર કરવા સી દાણાદાર રચનાને સુધારવા માટે અને ડી હાર્ડનેસ અને ટફનેસને નિયંત્રિત કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાર્ડનેસ અને ટફનેસને નિયંત્રિત કરવા એટલે કે ટુ રેગ્યુલેટ ધ હાર્ડનેસ એન્ડ ટફનેસ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કયા પ્રકારની બેરિંગને અક્ષીય સ્ટ તેમજ રેડિયલ લોડ લેવા માટે બનાવવામાં આવી છે તો ઓપ્શન એ બોલ બેરિંગ બી રોલર બેરિંગ સી ટેપર રોલર બેરિંગ અને ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ એટલે કે એન્ગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ એટલે કે એન્ગ્યુલર કોન્ટેક બોલ બેરિંગ ત્યારબાદ બારમો પ્રશ્ન કયા પ્રકારના બેરિંગ મેટલ સેલ્ફ લુબ્રિકેટેડ છે તો ઓપ્શન એ સફેદ ધાતુ એટલે કે વ્હાઇટ મેટલ બી સિન્ટરેટ મિશ્ર ધાતુ સી એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ અને ડી કેડિયમ આધારિત મિશ્ર ધાતુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિન્ટરેટ મિશ્ર ધાતુ ત્યારબાદ તેરમો પ્રશ્ન કઈ ધાતુ કાટ પ્રતિરોધકનું રક્ષણ કરે છે અને કોટિંગ પર તાપમાનમાં ફેરફારના કારણે ક્રેક અથવા છાલ કાપી શકતા નથી તો ઓપ્શન એ જસત એટલે કે જીંક બી નિકલ સી તાંબુ એટલે કે કોપર અને ડી ક્રોમિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જસત એટલે કે જિંક ત્યારબાદ ચૌદમો પ્રશ્ન બેરિંગનું નામ શું છે તો મિત્રો અહીંયા બેરિંગ આપી છે એ બેરિંગનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્પ્લીટ બેરિંગ બી સોલિડ બેરિંગ સી થર્સ્ટ બેરિંગ અને ડી જનરલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિડ બેરિંગ ત્યારબાદ પંદરમો પ્રશ્ન એક્સ ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બોલ કેસ બી ઇનર રેસ સી આઉટર રેસ અને ડી બોલ સેપરેટિંગ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોલ સેપરેટિંગ ગેજ ત્યારબાદ સોળમો પ્રશ્ન કયા બેરિંગ મટીરિયલમાં થર્મલ વાહકતા નબળી હોય છે તો ઓપ્શન એ નાયલોન બી ટેફલોન સી સિન્ટરેડ એલોય અને ડી લેમિનેટેડ ફિનોલિક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેમિનેટેડ ફિનોલિક્સ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન પચાસ એમએમથી એકસો પચાસ એમએમ વ્યાસના પાઇપને એસેમ્બલ કરવા અથવા ડિસ એસેમ્બલ કરવા માટે વપરાતા પ્લમ્બર ટૂનનું નામ શું છે તો ઓપ્શન આપે છે અહીંયા એ સ્ટેપ રેન્ચ બી ચેન પાઇપ રેન્ચ સી સ્ટીલસન પાઇપ રેન્ચ અને ડી ફૂટ પ્રિન્ટ રેન્ચ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચેન પાઇપ રેન્જ ત્યારબાદ અઢારમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા પાઇપ કટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન એ કટર વ્હીલ બી એક્ઝસ્ટિંગ સ્ક્રૂ સી ગાઈડ રોલર અને ડી હેન્ડ લિવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કટર વ્હીલ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન પાઇપલાઇનોમાં વપરાતા એક્સટેન્ટિક રેડિયુશનની સ્થિતિ કઈ હોય છે તો ઓપ્શન એ ઊભી સ્થિતિમાં એટલે કે વર્ટિકલ પોઝિશન બી કોણીય સ્થિતિમાં એટલે કે એન્ગ્યુલર પોઝિશન સી ત્રિજ્યાની સ્થિતિમાં એટલે કે રેડિયસ પોઝિશન અને ડી આડી સ્થિતિમાં એટલે કે હોરિજન્ટલ પોઝિશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આડી સ્થિતિમાં એટલે કે હોરિજન્ટલ પોઝિશન ત્યારબાદ વીસમો પ્રશ્ન પાઇપો કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે તો ઓપ્શન એ ઉપયોગના આધારે બી રંગના આધારે સી આકારના આધારે અને ડી મટીરિયલ્સના આધારે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મટીરિયલ્સના આધારે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન જીગનું નામ શું છે તો મિત્રો અહીંયા જીગ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ પોસ્ટ જીગ બી સોલિડ જીગ સી ચેનલ જીગ અને ડી ટ્રુનિયન જીગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેનલ જીગ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ફિક્સરમાં વપરાતા સેટિંગ બ્લોકનો હેતુ શું છે તો ઓપ્શન એ સંતુલન વજનની સ્થિતિ માટે બી ક્લેમ્પ અને લોકેટરની સ્થિતિ માટે સી મશીન ટેબલ પર ફિક્સરની સ્થિતિ માટે અને ડી ફિક્ચર અને કટર સંબંધિત કાર્યની સ્થિતિ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિક્ચર અને કટર સંબંધિત કાર્યની સ્થિતિ માટે એટલે કે પોઝિશન ધ ફિક્ચર એન્ડ વર્ક રિલેટેડ ટુ કટર ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન એલ્યુમિનિયમ મેટલનો રંગ કયો હોય છે તો ઓપ્શન એ પીરો બી રતાસ્પરતું સી વ્હાઈટ ઇઝ ગ્રે અને ડી ચાંદી જેવો સફેદ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વ્હાઈટ ઇઝ ગ્રે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ગિયરનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા ગિયર આપે છે એનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ સ્પર ગિયર બી મેટર ગિયર સી હાઈપોટ ગિયર અને ડી હેરિંગ બોન ગિયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેટર ગિયર ત્યારબાદ પચીસમો પ્રશ્ન કયા ઓરમાંથી એલ્યુમિનિયમ નીકળે છે તો ઓપ્શન એ પાયરાઈટ બી ગેલેના સી બ્લેન્ડર્સ અને ડી બોક્સાઇટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોક્સાઇટ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન કયા ઓરમાંથી લીડ મેટલ ઉત્પન્ન થાય છે તો ઓપ્શન એ પાયરાઇટ બી બોક્સાઇટ સી મેક મેલ્કાઇટ અને ડી ગેલેના તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેલેના ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન પાવર ટ્રાન્સમિશનમાં ઊભી બેલ્ટ ડાયને શા માટે ટાળવામાં આવે છે તો ઓપ્શન એ બેલ્ટના નાના વાર્પિંગને કારણે બી અતિશય સંપર્કને કારણે સી ગુરુત્વાકર્ષણીય ખેંચાળાને લપસી જવાના કારણે અને ડી પોલીની સપાટીની ગતિમાં વધારો થવાના કારણે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગુરુત્વાકર્ષણીય ખેંચાણ અને લપસી જવાના કારણે એટલે કે બીકોઝ ઓફ ગ્રેવિટેશનલ પુલ એન્ડ સ્લીપેજ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન હાઇડ્રોલિક પંપમાં કઈ ઉર્જા રૂપાંતરિત થાય છે તો ઓપ્શન એ થર્મલ ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં બી હાઇડ્રોલિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં સી ન્યુમેટિક ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં અને ડી યાંત્રિક ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યાંત્રિક ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં એટલે કે મિકેનિકલ એનર્જી ટુ હાઇડ્રોલિક એનર્જી ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન દબાણની ગણતરી માટે કયા સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ બર પ્લસ ક્ષેત્ર એટલે કે ફોર્સ પ્લસ એરિયા બી બર બાય ક્ષેત્ર એટલે કે ફોર્સ બાય એરિયા સી બર માઇનસ ક્ષેત્ર એટલે કે ફોર્સ માઇનસ એરિયા અને ડી બર ગુણ્યા ક્ષેત્ર એટલે કે ફોર્સ ગુણ્યા એરિયા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બર બાય ક્ષેત્ર એટલે કે ફોર્સ બાય એરિયા ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન એસઆઈ યુનિટમાં દબાણનો એકમ કયો છે તો ઓપ્શન એ કિલોગ્રામ બી પાસ્કલ સી પાઉન્ડ અને ડી મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાસ્કલ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન કયો નિયમ જણાવે છે કે પ્રવાહી પર દબાણ કરવામાં આવે તે બધી દિશાઓમાં સમાન રીતે પ્રસારિત થાય છે તો ઓપ્શન એ બોયલ્સનો નિયમ બી પાસ્કલનો નિયમ સી હુકનો નિયમ અને ડી આર્કી સિદ્ધાંત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાસ્કલનો નિયમ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઓછા પ્રયત્નો દ્વારા ભારને ખસેડવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ન્યુમેટિક બી હાઇડ્રોલિક સી દબાણ અને ડી હવાનો પ્રવાહ એટલે કે ફ્લો ઓફ એર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ન્યુમેટિક્સ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ક્લચનું નામ શું છે તો મિત્રો અહીંયા ક્લચ બતાવે છે એ ક્લચનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ડોગ ક્લચ બી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ સી એર ક્લચ અને ડી સેન્ટ્રીફ્યુગર ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન કયું કુલન્ટ ઓઇલ પાણી સાથે મિશ્રિત છે તો ઓપ્શન એ દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ બી કેરોસીન સી ખનિજ તેલ એટલે કે મિનરલ ઓઇલ અને ડી લાડ તેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કયો ગુણધર્મ જણાવે છે કે રેડતા સમયે લુબ્રિકેન્ટનું તાપમાન મુક્તપણે વહેવા માટે સક્ષમ છે તો ઓપ્શન એ તેલ યુક્તતા એટલે કે ઓઇલનેસ બી ફાયર પોઈન્ટ સી પોર પોઈન્ટ અને ડી ફ્લેશ પોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોર પોઈન્ટ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન દાતાવાળા ચેન ડ્રાઈવનો મુખ્ય ફાયદો શું છે તો ઓપ્શન એ ચેન ડ્રાઈવમાં ટેન્શનમાં વધારો બી અવાજ વિનાની અને એક સમાન ડ્રાય પ્રદાન કરે છે સી ટૂંકા અંતરમાં સાફ વચ્ચે કાર્યક્ષમ અને ડી હાઈ સ્પીડ લો ટોર્ક ટ્રાન્સમિશન પ્રદાન કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવાજ વિનાની અને એક સમાન ડ્રાય પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઈડ નોઇટલેસ એન્ડ યુનિફોર્મ ડ્રાય ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન દૂરસ્થ સ્તર અને ઓફસાઇટમાં કઈ ક્રેનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગ્રેન્ટી કેન બી પિલર જીપ કેન સી ટ્રાવેલિંગ વોલ કેન અને ડી ટ્રક માઉન્ટ કેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રક માઉન્ટ કેન ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન હાઇડ્રોલિક ફ્લોર કેન્સનો હેતુ શું છે તો ઓપ્શન એ લોડ ઉપાડવા માટે બી લોડ શિફ્ટ કરવા માટે સી લીવર પર ભારે ભારને ઉપાડવા અથવા ખસેડવા માટે અને ડી લોડ વધારવા અને ઘટાડવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીવર પર ભારે ભારને ઉપાડવા અથવા ખસેડવા માટે એટલે કે યુઝ ઓન લીવર ટુ લીવ ઓર લીડ હેવી લોડ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન ક્રેનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ક્રેનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ પિલર જીપ કેન બી ગ્રેનટી કેન સી ટ્રાવેલિંગ ક્રેન અને ડી બ્રેકેટ જીપ ક્રેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિલર જીપ ક્રેન ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન બહારને ખસેડવા માટે જીપ ક્રેનનો ઉપયોગ કેવી રીતે થાય છે તો ઓપ્શન એ રેડિયલી બી ઊભી રીતે એટલે કે વર્ટિકલી સી આડી રીતે એટલે કે હોરિજન્ટલી અને ડી ત્રાસા ખૂણે એટલે કે ઇન્કલાઇન એન્ગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આડી રીતે એટલે કે હોરિજન્ટલી ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકતાલીસથી જે સાઈડ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા એકતાલીસમો પ્રશ્ન એન્જિનના ફરતા ભાગોમાં લુબ્રિકન્ટ ઓઇલના ઉપયોગનો મુખ્ય હેતુ શું છે તો ઓપ્શન આપે છે એ કાર્યક્ષમતા વધારવા માટે બી ઘર્ષણ ઘટાડવા માટે સી વાહક શક્તિ સુધારવા માટે અને ડી ટકાઉપણું સુધારવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘર્ષણ ઘટાડવા એટલે કે ટ્યુ રિડ્યુસ ફ્રિક્શન ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન બળ સેના પર આધારિત છે તો ઓપ્શન ધાતુના પ્રકાર બી સંપર્ક સપાટી સી સંપર્ક ધાતુનો જથ્થો અને ડી ધાતુની ગુણવત્તા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સંપર્ક સપાટી એટલે કે કોન્ટેક સરફેસ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન લુબ્રિકેશન જાળવણી કરવાથી મશીનની કાર્યક્ષમતામાં શું થાય છે તો ઓપ્શન એ વધે છે બી ઘટે છે સી ફેરફાર થતો નથી એટલે કે સમાન રહે છે અને ડી અસર કરતા નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન જો ઘરસંગ ગુણાંક ઝીરો પોઈન્ટ ઝીરો એકસો પચીસ હોય તો ત્રીસ કિલોગ્રામ બળ લગાડીને કેટલા વજનના પદાર્થને ખસેડી છે તો અહીં ઓપ્શન આપે છે એસી કેજી બી ચોવીસો ત્રીસ કેજી સી બોતેર હજાર કેજી અને ડી ચોવીસો કેજી તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે અહીંયા ગીવન ડેટાની અંદર આપણને મ્યુ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો પચીસ અને એફ ત્રીસ કેજી આપે છે અને ડબલ્યુ આપણે શોધવાના છે તો અહીંયા મ્યુ બરાબર એફ બાય ડબલ્યુ જે સૂત્ર છે એની અંદર મ્યુની કિંમત અને એફની કિંમત આપણે મૂકીશું અને ડબ્લ્યુને કરતાં બનાવીશું તો ફાઇનલ આપણને ડબલ્યુ બરાબર ચોવીસો કેજી જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચોવીસો કેજી ત્યારબાદ બાદ પિસ્તાલીસમો પ્રશ્ન લંબચોરસ પદાર્થ પર તેનું ગુરુત્વા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે તો ઓપ્શન એ લંબચોરસની મોટી લંબાઈ બી લંબચોરસની નાની લંબાઈ સી તેના બંને વિકર્ણ છેદતા હોય છે ત્યાં અને ડી ખૂણા પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તેના બંને વિકર્ણ છેદતા હોય છે ત્યાં એટલે કે એટ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ઇટ ડાયગોનલ તો મિત્રો અહીંયા આપણે લંબચોરસના જે બંને વિકર્ણ જ્યાં છેદતા હોય છે ત્યાં એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર આવેલું હોય છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન વર્તુળના મોટામાં મોટી જીવા એટલે કે કોડને શું કહે છે તો ઓપ્શન એ ચાપ એટલે કે આર્ક બી વ્યાસ એટલે કે ડાયામીટર સી ત્રિજ્યા એટલે કે રેડિયસ અને ડી વિકણ એટલે કે ડાયોગોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાસ એટલે કે ડાયામીટર ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન વર્તુળનું ક્ષેત્રફળ ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનો વ્યાસ કેટલો થશે તો ઓપ્શન આપે છે એ પાંચ સેન્ટીમીટર બી દસ સેન્ટીમીટર સી પંદર સેન્ટીમીટર અને ડી પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો એની પણ આપણે ગણતરી કરી છે કે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ આપણને એ બરાબર ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે અને ડી એટલે કે વ્યાસ આપણે શોધવાનો છે તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય બાય ફોર ડી સ્ક્વેર તો એની અંદર આપણે જે ક્ષેત્રફળ આપ્યું છે ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ એની આપણે કિંમત મૂકીશું અને ડીને કરતાં બનાવીશું તો ફાઇનલ આપણને ડી બરાબર દસ સેન્ટીમીટર જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દસ સેન્ટીમીટર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન પાંચ ઇન્ટુ એનો વર્ગ ઇન્ટુ બી ગુણ્યા આઠ ઇન્ટુ એની પાંચ ઘાત ઇન્ટુ બીની ત્રણ ઘાટના ગુણાકારની કિંમત કેટલી થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચાલીસ ઇન્ટુ એની સાત ઘાત ઇન્ટુ બીની ચાર ઘાત ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન કોઈપણ સંખ્યા પર શૂન્ય ઘાત હોય તો તેની કિંમત કેટલી થાય તો ઓપ્શન એ ઝીરો બી એક સી માઇનસ એક અને ડી ઇન્ફિનિટી એટલે કે અનંત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક ત્યારબાદ પચાસમો પ્રશ્ન એક ક્યુબ માઇનસ બી ક્યુબનું વિસ્તરણ કયું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી ત્યારબાદ એકામો પ્રશ્ન થર્મોપ્લાસ્ટિક મટીરિયલ કયું છે તો ઓપ્શન એ બીટાઈ રબર

તો ઓપ્શન એ વાદળી એટલે કે બ્લ્યુ બી કથ્થઈ એટલે કે બ્રાઉન સી જાંબલી એટલે કે પર્પલ અને ડી આછો પીરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કથ્થઈ એટલે કે બ્રાઉન ત્યારબાદ ચોપન મો પ્રશ્ન ઉષ્મા ઉપચાર પ્રક્રિયા શું છે તો ઓપ્શન એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા બી માપ બદલવા માટે ગરમ કરવાની પ્રક્રિયા સી માપ માપવા માટે ઠંડા કરવાની પ્રક્રિયા અને ડી આપણી જરૂરિયાત મુજબ વારવા માટે ગરમ કરવાની પ્રક્રિયા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા એટલે કે ધ પ્રોસેસ ઓફ હિટિંગ એન્ડ કુલિંગ ટુ ચેન્જ ધ સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન એસપીનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ પસંદ કરેલી કિંમત એટલે કે સિલેક્ટેડ પ્રાઇઝ બી ખાસ કિંમત એટલે કે પેશલ પ્રાઇઝ સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ અને ડી સુપર કિંમત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇઝ ત્યારબાદ છપ્પન પ્રશ્ન આ શું દર્શાવે છે તો ઓપ્શન એ મુદ્દર એટલે કે પ્રિન્સિપલ બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ સી દર એટલે કે રેટ અને ડી વર્ષ એટલે કે યર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન જો બાર હજાર રૂપિયા મુદ્દલ પર પંદર હજાર છસો રૂપિયા વ્યાજ મુદ્દલ થતી હોય તો તેનું વ્યાજ કેટલું થશે તો ઓપ્શન એ છવ્વીસો રૂપિયા બી છત્રીસો રૂપિયા સી છેતાલીસો રૂપિયા અને ડી છપ્પનસો રૂપિયા તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી છત્રીસો રૂપિયા ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન કઈ સત્તા દરોનું સમયપત્રક પ્રકાશિત કરે છે તો ઓપ્શન એ વ્યક્તિગત એટલે કે ઇન્ડિવિઝ્યુઅલ બી કોર્પોરેટ સી ભાગીદારી પેઢી અને ડી સરકારી વિભાગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ત્યારબાદ ઓગણસાઇટમાં પ્રશ્ન કાસ્ટ આનની કઈ અશુદ્ધિઓ તેને સખત અને બરડ બનાવે છે તો ઓપ્શન એ સિલિકોન બી સલ્ફર સી મેગેનીઝ અને ડી ફોસ્ફરસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સલ્ફર ત્યારબાદ સાઇટ પ્રશ્ન જેમાં વિવિધ શરતોના દરો સૂચવવામાં આવે છે તે બુકલેટનું નામ શું છે તો ઓપ્શન એ ભાવ બેંક બી ભાવ બંધ સી ભાવ ટેગ અને ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇઝ કેટલોગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇઝ કેટલોગ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર ચાર વિશે ચર્ચા કરીશું